નમસ્કાર મિત્રો, હું સંદીપ પરમાર ફરીથી હાજર છું આપની ચેનલ ઇંગ્લિશ ક્લાસ બોટાદમાં એક નવા વિડીયો સાથે. મિત્રો, આજનો જે વિડીયો છે એનું નામ છે શોર્ટ આન્સર્સ, એટલે ટૂંકા જવાબો. ઠીક છે, આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જે શીખ્યા એમાં આપણે પ્રશ્ન જ શીખ્યા, પણ મિત્રો આપણે એના જવાબ જે છે એ પણ આપણે શીખવા પડશે. ઠીક છે, તો આપણે એ છે, સમજો કે કોઈ પૂછે કે ડુ યુ લાઇક ટી, શું તમને ટી ગમે છે? તો તમે નહીં ખ્યાલ હોય તો એમ કહેશો યસ અથવા નો, પણ એ અધૂરો જવાબ થયો. તો આપણે હવે નવો જવાબ કહેવો પડશે કે યસ. હવે જ્યારે યુ તમને કહે છે તો તમે તમારા માટે આઈ થયા, એટલે આપણે શું જવાબ દઈશું? યસ આઈ ડુ. એટલે આ પ્રશ્નના જવાબમાં જો એમ કહેશો કે હા મને ગમે છે, અને જો ના ગમતી હોય તો નો આઈ ડુ નોટ. પૂરું એમ થાય કે યસ આઈ લાઇક ટી, નો આઈ ડુ નોટ લાઇક ટી. ઠીક છે, પરંતુ આપણે ટૂંકમાં જવાબ દેવાનું છે, કેમ કે સામેવાળાને ખ્યાલ છે કે શું પ્રશ્ન છે. એટલા માટે યસ આઈ ડુ, હા ગમે છે, નો આઈ ડુ નોટ, ના મને ગમતી નથી. ઠીક છે, પણ મિત્ર નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે ડુ દે લાઇક ટી, શું તેઓને ચા ગમે છે? તો જ્યાં આઈ છે એની જગ્યાએ આપણે શું કરી દઈશું? યસ દે ડુ, હા તેઓને ચા ગમે છે, અથવા નો દે ડુ નોટ, ના તેઓને ગમતી નથી. ડુ બોયઝ લાઇક ક્રિકેટ, શું બોયઝને ક્રિકેટ ગમે છે? તો જુઓ મિત્રો, અહીંયા બોયઝ લખવું જરૂરી નથી જવાબમાં. યસ ધે ડુ, નો ધે ડુ નોટ, આવું તમે બોલી શકો, કેમ કે નામના બદલે સર્વનામ છે. જુઓ મિત્રો, પ્રશ્ન પૂછનારે પહેલો થયો, તમે બીજા, અને બોયઝે થયા ત્રીજા. તો થર્ડ પર્સન બહુવચનમાં આવે ધે, એટલે આનો જવાબ પણ આ જ થશે કે યસ ધે ડુ, હા તેઓને ગમે છે, નો ધે ડુ નોટ, ના તેઓને ગમતું નથી. ઠીક છે, હવે આપણે અહીંયા જોઈ લે ત્રીજા પુરુષ એકવચનમાં કઈ રીતે બને છે. પ્રશ્ન બનશે ડઝ હી વોચ ફિલ્મ્સ, શું તે ફિલ્મ જોવે છે? તો આપણે યસ કરીને ત્રીજો પુરુષ કરી દઈશું, યસ હી ડઝ, અને જો ના જોતો હોય તો નો હી ડઝ નોટ, ના તે મૂવી જોતો ફિલ્મ જોતો નથી. શી ડઝ શી વોચ ફિલ્મ્સ, યસ શી ડઝ, અને નો શી ડઝ નોટ. ઠીક છે, યસ શી ડઝ, હા તેણી જુએ છે, નો શી ડઝ નોટ, ના તે જોતી નથી. હવે જોઈએ નામમાં ડઝ સંજય વોચ ફિલ્મ્સ, તો સંજય છોકરો છે અને ત્રીજો પુરુષ, એટલે આપણે શું કરી દઈશું? હી કરી દઈશું. યસ હી ડઝ, હા તે ફિલ્મ્સ જુએ છે, નો હી ડઝ નોટ, ના તે ફિલ્મ્સ જોતો નથી. છોકરી માટે ડઝ કૃતિ વોચ ફિલ્મ્સ, શું કૃતિ ફિલ્મ જુએ છે? તો શું કહેશું? યસ શી ડઝ, હા તેણી ફિલ્મ જુએ છે, અને નો શી ડઝ નોટ, એટલે ના તેણી ફિલ્મ જોતી નથી. ઠીક છે મિત્રો, ટેબલ અહીંયા આપેલું છે, યસ આઈ ડુ, યસ વી ડુ, નો, યસ યુ ડુ, યસ ધે ડુ, અને યસ જે કંઈ બહુવચન નામ હોય ડુ. નો નો આઈ ડુ નોટ, નો વી ડુ નોટ, નો યુ ડુ નોટ, એવી રીતે અહીંયા પણ છે, યસ હી ડઝ, યસ શી ડઝ, યસ ઈટ ડઝ, યસ જે કંઈ નામ હોય તે. નો હી ડઝ નોટ, નો હી શી ડઝ નોટ, નો ઇટ ડઝ નોટ. ઠીક છે મિત્રો, તો આ હતું શોર્ટ આન્સર્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. ઠીક છે, તો હું આશા રાખું છું કે આમાં આપને ખ્યાલ આવી ગયો હશે. ચોક્કસ તેની પ્રેક્ટિસ કરશો એટલે જેથી આપણને સરળતાથી યાદ રહી જાય અને આગળ આપ એનો બોલવામાં ઉપયોગ કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ.